ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલાં બેલ આઇકોને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં. જે આ માળકા, માલસાણ, બોરીખા આ ત્રણ ચાર ગામોની અંદર પાણી ભરાઈ ગયું ને હાલ આપણે જે ઊભા એ માળકાની પ્રાથમિક શાળાની બાજુમાં ઊભા છીએ. આખી શાળા પાણીથી ભરાઈ ગયેલી છે. 2015 2017માં ફ્લડ આવેલો અને ફ્લડના કારણે આપણે સરકારમાં રજૂઆત કરેલી કે જે ભાભરથી કરી ભાભરથી વાવ જે મેન હાઈવે રોડ નીકળે છે એ રોડની નીચે નાળા મૂકવામાં આવે અથવા તો ડામર રોડ તોડીને એને કોનવેજ બનાવવામાં આવે અને સહેલાઈથી પાણી નીકળી શકે એ પ્રમાણે પ્લાનિંગ બંધકામ થાય. કરોડો રૂપિયા ગ્રાન્ટના મંજૂર કરવામાં આવ્યા, કામ કર્યું, પણ જે પ્લાનિંગ બંધ નકશાથી કરવું પડે અને પાણીનો જે ઢાળ આપવો પડે એ નથી આપ્યો, એના કારણે આખા ગામની અંદર પાણી ભરાઈ ગયું છે. એટલે જે કાર્યપાલક ઇજનેર હોય, જે એજન્સીએ કામ કર્યું હોય અને જેણે આ કામ કરવામાં સહયોગ નથી આપ્યો અથવા કયા કારણોસર ગામ લેવલે કોણે આ કામ પ્લાનિંગ બંધ નથી કરવા દીધું આ લોકો પાછળ વહીવટી રીતે પગલાં લેવા જોઈએ એવી મારી પોતાની માગણી છે. અને 1 કરોડની દરખાસ્ત એ રાજ્ય સરકારમાં માળખા માટે નાળા મૂકવાની પેન્ડિંગ પડી છે. છેલ્લા 1 વર્ષથી સ્ટેટ ગવર્મેન્ટમાં જ્યાં ગાંધીનગર પડી છે એની મંજૂરી વહેલામાં વહેલી આપે અને ફરી નાળાનું કામ કરી અને આ લોકોને પાણી જે વારંવાર તકલીફ થાય છે આ ગામોને એમાંથી કાયમ નિરાકરણ લાવે એવું સરકાર પાસે આપણે ઈચ્છીએ. ખાસ કરીને